ગુજરાતમાં એક તરફ જળપ્રલય જેવી સ્થિતિ છે, જ્યારે બીજી તરફ વરસાદ વિના ખેડૂતો પરેશાન થઈ ગયા છે. બનાસકાંઠા જિલ્લામાં વાવણી બાદ હવે વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. આકાશ તરફ નજર માંડીને બેઠેલા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે, કારણ કે મેઘરાજાએ એન્ટ્રી કર્યા બાદ સતત ગેરહાજરી નોંધાવી છે. હવે વરસાદ ખેંચાઈ જતા વાવણી કરી ચૂકેલા આ ખેડૂતોને તેનું બિયારણ નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો છે. ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસને કારણે ખેડૂતોને ચાલુ વર્ષે મોટું નુકસાન થયું છે. કોરોના વાયરસમાં આપવામાં આવેલા 2.5 મહિનાના લોકડાઉનમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ ખેડૂતોની થઈ હતી. કોરોના વાયરસના લોકડાઉનમાં ખેડૂતોનું અનાજ અને શાકભાજી બજારોમાં ન જતા મોટું નુકસાન થયું હતું, જે બાદ લોકડાઉન ખુલ્યા બાદ ખેડૂતોને છૂટછાટ આપવામાં આવતા ખેડૂતોને પોતાનું વધેલું અનાજ અને શાકભાજી વેચી હતી, જે બાદ સારા વરસાદની આશાએ ફરી ખેડૂતોએ મોંઘાદાટ બિયારણો લાવી ફરી ચોમાસું વાવેતર કર્યું હતું. પરંતુ કુદરતને જાણે ખેડૂતની આ વર્ષે ખરી પરીક્ષા લેવી હોય તેવું લાગી રહ્યું છે. અષાઢ મહિનામાં દર વર્ષે વરસાદની સારી શરૂઆત થતાં ખેડૂતોમાં સારા પાક થતો હોવાથી ખુશી જોવા મળતી હતી, પરંતુ આ વર્ષે શ્રાવણ મહિના નજીક આવ્યો હોવા છતાં હજુ સુધી ક્યાંય વરસાદ જોવા મળતો નથી, ત્યારે ફરી એકવાર ખેડૂતોને વરસાદ વગર પાકના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. અમારી ખેડૂત તરીકે કુદરતને નિમ્ર વિનંતી છે કે અમારા ખેડૂતને લગભગ જેઠ મહિના વરસાદ થતો પહેલે જેઠી બાજરીઓ વાવતી અને બાજરીઓ ખૂબ થતી, દેશી બાજરીઓ હતી. આજે એક બાજુ કોરોના રોગ આવ્યો છે, ભયંકર રોગ છે, ખેડૂતને શાકભાજી મળે તો વાવે તો ભાવ મળતા નથી, બીકથી દૂધના ભાવ મળતા નથી, મારો રોમ રૂઠેલા છે કુદરત ખેડૂત વશી. એટલે પહેલું પૂર આવ્યું તો એમાં પૂરા છે, વર્ષો વર્ષ વરસાદ ઓછો થઈ જાય છે, તળ પાણી ન ઊંડે જાય છે, 12 મહિને 12 મહિને 20 ફૂટ કોલમ જોવે છે. અને આ સારે શ્રાવણ મહિનો અડધો હડી રહ્યો, તો કુદરત હજી 100 વરસતા નથી. એટલે કુદરતને અમે ખેડૂત તરીકે પ્રાર્થના કરા છે કે ખેડૂત હમ તાજી અને થોડો વરહો એવી અમારી ખેડૂત તરીકે કુદરતને પ્રાર્થના કરે છે. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો છેલ્લા ઘણા સમયથી એક પછી એક કુદરતી આફતોના મારથી મોટું નુકસાન વેઠવી રહ્યા છે, ત્યારે હાલ બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં મેઘરાજા ક્યારે મહેરબાન થશે તેની વાટ ખેડૂતો જોઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ એન્ટ્રી કરતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા અને તમામ તાલુકામાં પ્રથમ વરસાદ બાદ ખેડૂતોએ વાવણી કરી દીધી હતી. પરંતુ ત્યારબાદ હવે વરસાદ ખેંચાઈ રહ્યો છે. ખેડૂતોને હવે ભય સતાવી રહ્યો છે કે જો હજુ પણ વરસાદ ખેંચાશે તો ગત વર્ષે જેવી કફોડી સ્થિતિ સર્જાશે. હાલમાં ખેડૂતોએ મગફળી, બાજરી, એરંડા, કપાસ અને ગવાર જેવા પાકોના સારા વરસાદની આશાએ વાવેતર કરી દીધું છે, પરંતુ છેલ્લા 20 દિવસથી વરસાદનું ટીપું પણ પડ્યું નથી, જેથી વાવેતર કરેલા પાકના બીજ નષ્ટ થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. ત્યારે આ વર્ષે ભગવાન પર આશા બાંધીને બેઠેલા ખેડૂતોની માથે હાલ તો ચિંતાના વાદળો ઘેરાઈ લાગ્યા છે. છેલ્લા 2 વર્ષથી બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ઓછો થવાથી જિલ્લાના જીવાદોરી સમાન 3 ડેમોમાં પાણીની મોટી સમસ્યા સર્જાઈ છે, ત્યારે આ વર્ષે વરસાદ નહીં થાય તો બનાસકાંઠા જિલ્લામાં જળસંકટ પણ સર્જાઈ શકે તેમ છે. ત્યારે હાલ તો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ભગવાન પાસે એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે કુદરત બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સામે જોઈ વરસે તો ખેડૂતો જે મોટી આશા રાખી વાવેતર કર્યું છે તે સારી રીતે મેળવી શકે. ખેડૂત એટલે જગતનો તાત કહેવાય, પણ ખરેખર આ વખતે ખેડૂત ઉપર એક પછી એક આફત ચાલી આવે છે. અને ખરેખર કોરોનાની અંદર લોકડાઉનમાં ખેડૂતે ખૂબ જ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, છતાં પણ ખેડૂતે હાર્યા વગર ચોમાસાની અંદર નવા પાકની તૈયારી કરી, મૂગા ભાવના બિયારણ વાયા છે, ખેડાઈ ખર્ચ પણ ડીઝલના ભાવ વધ્યા એટલે ખેડાઈ ખર્ચ પણ વધી ગયો છે અને બધા ખર્ચા વધી ગયા છે. પણ આ વખતે કુદરત જાણે ખેડૂત ઉપર ઉઠ્યું હોય એમ વરસાદ ખૂબ જ ખેંચાયો છે અને બનાસકાંઠાની અંદર જળસંકટ પણ ખૂબ મોટું છે, એટલે ખેડૂતને ખૂબ જ તકલીફ છે. અને ભગવાનને પ્રાર્થના કરું કે આ વર્ષે ચોમાસામાં ખૂબ જ સારો વરસાદ થાય અને ખેડૂત ખૂબ જ નફાકારક બને એવી ભગવાનને પ્રાર્થના કરું છું.